દર્શક મિત્રો, ચર્ચા ન્યૂઝના વિશેષ કાર્યક્રમ ડોક્ટરની ડાયરીમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, કેટલાક રોગો એવા પણ હોય છે કે જેના વિશે આપણે જાણતા તો હોઈએ છે, તેમ છતાં અજાણ હોઈએ છે, અને ધીમે ધીમે તે રોગ શરીરમાં જડમૂળથી ઘર કરી જાય છે અને પછી તેને નિવારવો તે કેટલીક વખત અશક્ય બની જતું હોય છે. તેવો જ એક રોગ છે ઓબેસિટી, કે જેને જાડાપણું કે મોટાપો કહેવામાં આવે છે. કેટલાક લોકો તેને નિવારવા માટે અથાક પ્રયત્નો કરતા હોય છે, તેમ છતાં તેમને તેમાં ધારી સફળતા મળતી નથી. તો આજે આપણે જાણીશું કે આ ઓબેસિટી શું છે, તેના કારણો શું છે, તેના લક્ષણો શું છે, તેમજ તેને નિવારવા માટે કયા ઉપાયો કરી શકાય. આ સર્વ બાબતો પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ફરી એકવાર સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર આલા પંતાણી, જે ભુજના જાણીતા આયુર્વેદ છે. ડોક્ટર આલા પંતાણી, તમારું ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં સ્વાગત છે. જી, ખૂબ ખૂબ આભાર રચના. ડોક્ટર સાહેબ, આજનો આપણો વિષય છે ઓબેસિટી. તો સૌપ્રથમ અમને જણાવો કે ઓબેસિટીને આયુર્વેદમાં શું કહેવામાં આવે છે અને તે કયા કારણોસર થાય છે. આયુર્વેદની અંદર ઓબેસિટીને આપણે સામાન્યતઃ મેદો રોગ તરીકે આપણે ઓળખીએ છીએ, અને આયુર્વેદમાં કેટલીક એવી અવસ્થાઓ જણાવવામાં આવી છે કે જે સામાજિક રીતે પણ આપણે એમ કહી શકીએ કે કલંક જેવું આપણને લાગે, અને મોટાપો અથવા ઓબેસિટી અથવા મેદસ્વીતા જે છે એનો એક પ્રકાર છે. હાલાકી ઓબેસિટી એક રોગ તરીકે ન જોતા આયુર્વેદે એક અવસ્થા તરીકે જોઈ છે કે જે ઘણા બધા રોગોનું મૂળ છે. તો આ રીતે ઓબેસિટી અથવા મેદસ્વીતા જે છે એના વિશે ખૂબ વિસ્તૃત રીતે આયુર્વેદે ચર્ચા કરેલી છે. ઓબેસિટીના કારણો શું હોય છે? મેદસ્વીતાના અથવા ઓબેસિટીના ઘણા બધા કારણો છે. જીનેટિક કારણ સૌથી પહેલું આપણે સામાન્ય રીતે જોવા મળે કે વંશ પરંપરાગત રીતે જે છે વારસાની અંદર જે છે એ મેદસ્વીતા કે જાડાપણું જે છે એ આવી શકે છે. બીજું આજે જોઈએ તો ખાસ કરીને જે સામાન્ય રીતે જે કારણ જોવા મળે છે એ છે આપણા લાઇફસ્ટાઈલ, કારણ કે આપણી જીવન પરિચર્યા આપણે એવી બનાવી દીધી છે કે જેની અંદર આપણે વ્યાયામને યોગ્ય સમય નથી આપી શકતા, આપણું ખાનપાન જે છે એ અયોગ્ય હોય છે, કે જેના કારણે જે છે શરીરની અંદર ન જોઈતી મેદ જે છે એ જમા થતી જાય છે, અને એ ન જોઈતી મેદ જમા થઈને જે મેદસ્વીતા જે છે એ આવે છે, અને ત્યારબાદ ઘણા બધા રોગોનો એ જન્મ થાય છે. તદુપરાંત બાળકોમાં અને બહેનોમાં પણ અન્ય વિશેષ ઘણા બધા કારણો છે કે જેના કારણે મેદ જે છે એ શરીરનો વધારે જોવા મળે છે. આ જે મેદસ્વીતા છે તેના લક્ષણો શું હોય છે? મેદસ્વીતાના લક્ષણોમાં ખાસ કરીને જોવા જઈએ તો આયુર્વેદે જે રીતે જણાવ્યું છે જે ચલસ્ફિક ઉદરસ્તનઃ, એટલે શરીરના કેટલાક એવા ભાગો કે જ્યાં આપણે ફિઝિકલી મેદ જોઈ શકીએ, જેમ કે પેટ છે, છાતીનો વિસ્તાર છે, બટક્સનો વિસ્તાર છે, આપણો જાંગોનો વિસ્તાર છે, કે જ્યાં વધુ પડતી મેદ જમા થવાને કારણે આપણે એ જાડાપણું જે છે એ ત્યાં અનુભવી શકીએ. બીજું જે મેદસ્વીતાનું લક્ષણ છે એ છે ઉત્સાહ હાનિ, એટલે કે મેદસ્વી પુરુષ જે હોય છે સામાન્ય રીતે એ ઘણા બધા કાર્યો કરી શકતો નથી, અથવા એ કાર્યો કરવા માટે એને એક પ્રકારની વિશેષ પ્રકારનો એનામાં ઉત્સાહ જોવા નથી મળતો, તો એ ઉત્સાહ હાનિ પણ એ એક મેદસ્વીતાનું લક્ષણ છે. ત્રીજું લક્ષણ તરીકે જોવા જઈએ તો શરીરમાંથી વધુ પરસેવો થવો સામાન્ય લોકો કરતાં, અને પરસેવામાં પણ એક વિશેષ પ્રકારની મેદની દુર્ગંધ હોવી એ પણ એક મેદસ્વીતાનું લક્ષણ આપણે કહી શકીએ. આ ઉપરાંત મેદસ્વી પુરુષ કોને કહેવો, તો આધુનિક સમયની અંદર પણ એના અમુક પેરામીટર્સ ચોક્કસ આપવામાં આવ્યા છે કે જેના દ્વારા આપણે જાણી શકીએ કે આપણા શરીર પ્રમાણે આપણી મેદ વધારે છે કે ઓછી છે. તો એના માટેનું એક નાનકડું કેલ્ક્યુલેશન આપવામાં આવ્યું છે, ગણતરી આપવામાં આવી છે, જેને આપણે કહીએ છીએ BMI, બોડી માસ ઇન્ડેક્સ, એટલે કે આપણા ઊંચાઈ પ્રમાણે, આપણા કદ પ્રમાણે આપણા શરીરની જે મેદ છે એ બરાબર છે કે નહીં એને જાણવા માટે હું તમને એક સામાન્ય ગણતરી કહું તો આપણી જે વજન જે છે આપણું એને આપણે આપણી ઊંચાઈ સાથે ભાગવાનું હોય છે ઊંચાઈના વર્ગના પ્રમાણમાં. એટલે હું એક સામાન્ય રીતે કહું તો 75 કિલો કોઈનું વજન છે તો વજન 75 કિલોમાં, અને એની હાઇટ જો 2 મીટર જેવી છે તો 2 મીટરનો વર્ગ એટલે 4, એટલે 75 ભાગ્યા 4 આપણે એની ગણતરી પ્રમાણે એનું બોડી માસ ઇન્ડેક્સ કાઢી શકીએ. સામાન્ય રીતે જો આ કેલ્ક્યુલેશન જે છે એ 18 થી 25ની વચમાં હોય તો એ આપણે સામાન્ય BMI કહેવાય, કે જેથી વ્યક્તિને આપણે સ્થૌલ્ય કહી શકીએ નહીં, એનું સામાન્ય કદ છે, જરૂરિયાત પ્રમાણેનું છે. 25 થી 30 સુધીનું જે છે જો એ આંકડો આવે છે તો એનામાં સામાન્ય વજનનો વધારો અથવા સામાન્ય ભાષામાં આપણે કહીએ કે ઓવરવેઇટ વ્યક્તિ એને આપણે કહી શકીએ. 30 થી ઉપર જો એ આંક બતાવે છે તો એને આપણે મેદસ્વીતા અથવા ઓબેસિટી તરીકે આપણે ગણવું જોઈએ. તો આ BMIના હિસાબેથી પણ આપણે જાણી શકીએ છીએ કે આપણા કદ પ્રમાણે આપણું વજન વધારે છે કે નહીં.
આ તો આ વાતથી આપણા કદ પ્રમાણેના વજનની, પણ ઉંમર અને વ્યક્તિ પ્રમાણેનું આદર્શ વજન કેવી રીતે માપી શકાય? ઉંમર અને વ્યક્તિ પ્રમાણેનું જો આપણે આદર્શ વજન માપવું હોય તો એક જે આપણે હમણાં લક્ષણોની ચર્ચા કરી કે ફિઝિકલી આપણો બાહ્ય દેખાવ કયા પ્રકારનો છે એ આપણે જાણવો જોઈએ, સમજવો જોઈએ, અને ઉપરાંત BMI પણ એ માપવું જોઈએ. હાલાકી ઉંમરનો કદ અને વજન સાથે કોઈ સીધો સંબંધ એ રીતે ન હોઈ શકે, પરંતુ જે વ્યક્તિની વંશ પરંપરાગત રીતે અથવા એની જે હાઇટ નક્કી થયેલી છે એના પ્રમાણેનું વજન જો BMI તરીકે માપવામાં આવે તો ચોક્કસથી આપણે જાણી શકીએ કે બરોબર છે કે નહીં એમના માટે. અને આ મેદસ્વીતાના પ્રકાર કેટલા હોય છે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો? મેદસ્વીતાના સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ એવા સ્પેસિફિક પ્રકાર નથી જણાવવામાં આવેલા એની અંદર કે ભાઈ આ Type 1 ઓબેસિટી કે Type 2 ઓબેસિટી, એવું નથી. પરંતુ એ ઘણા બધા રોગોનું મૂળ હોવાને કારણે જે છે એને આપણે એના કારણો અનુસાર અલગ અલગ પ્રકાર એના વિચારી શકીએ કે જેના કારણે આ મેદસ્વીતા થતી હોય. બાકી સ્પેસિફિક કોઈ પ્રકાર જે છે એ મેદસ્વીતાના આયુર્વેદમાં નથી જણાવવામાં આવેલા. ડૉક્ટર સાહેબ, તમે હમણાં જણાવ્યું કે ઘણી વખત નાના બાળકોમાં પણ ઓબેસિટી જોવા મળે છે, તો ઓબેસિટીથી થતા નુકસાન વિશે જણાવો અને આયુર્વેદમાં નાના બાળકો માટેના શું ઉપચાર છે? જી ચોક્કસ. આજે ખાસ કરીને સૌથી મોટો પ્રશ્ન આપણી સામે જે છે એ નાના બાળકોને થતી ખાસ કરીને સ્થૂળતાની સમસ્યાનો છે. કેમ કે કૂદકે ને ભૂસકે આ આંખ જે છે એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ કહે છે કે દુનિયાભરના આજે બાળકોની અંદર સૌથી મોટી જો તકલીફ હોય તો એ છે મેદસ્વીતા. એનું મુખ્ય કારણ જે છે એ આપણી જીવન પરિચર્યામાં છુપાયેલું છે. આપણે બહુ મોટી મોટી કદાચ દુનિયાની વાતો ન કરીએ પણ આપણા દેશમાં ને આપણા કલ્ચરમાં ને આપણી આસપાસ પણ આપણે જોશું કે આજે ઘણા બધા બાળકો જે છે એ TV અને વિડીયો ગેમ્સમાંથી બહાર નથી આવતા. થોડા સમય પહેલાંનો જ સમય હતો કે જ્યારે આપણે શેરીઓમાં આપણે બધા જોતા કે બાળકો રમવા જાય છે અને એ લોકોને બોલાવવા પડતા ઘરે, ત્યારે આજે સમય એવો છે કે બાળકોને ઘરની બહાર જવા માટે આપણે ધક્કા મારવા પડે છે. કહેવાનો મતલબ એ છે કે ટેકનોલોજીનો જે છે એ અયોગ્ય પ્રમાણમાં જે ઉપયોગ બાળકો માટે થઈ રહ્યો છે, વિડીયો ગેમ્સ, મોબાઈલ્સ અને કોમ્પ્યુટર્સ ખાસ કરીને, અને ટીવીની અંદર આવતા કાર્ટૂન્સ વગેરે જે જોઈએ છે, તો એના કારણે ફિઝિકલ એક્ટિવિટી ઝીરો થઈ ગઈ બાળકોની. અને એના કારણે જે છે એ ફિઝિકલ વર્કઆઉટ ન થવાને કારણે શરીરની મેદ જે છે એ વપરાવાની બદલે શરીરમાં જમા થવા માંડી અને નાના બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધતું ગયું. આ ઉપરાંત એડવર્ટાઇઝમેન્ટની આડ હેઠળ કે બાળકો જ્યાં આજુબાજુમાંથી શીખીને આવે છે આપણી પાસે, તો મેદ વધારનારા ખોરાકનો ઉપયોગ બહુ જ થવા માંડ્યો. જેમ કે જંક ફૂડ ખાસ કરીને જોવા જઈએ, તમને આપણને ખ્યાલ જ છે કે ચિપ્સ છે, ચોકલેટ્સ છે, ચોકલેટ ડ્રિંક્સ છે, એનો અલગ અલગ ઉપયોગ આજે નાના નાના બાળકોમાં આપણે વાલીઓ પોતે આપવા માંડ્યા છે અને એના કારણે પણ મેદસ્વીતાનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. આ ઉપરાંત જોવા મળીએ તો પોષણક્ષમ ખોરાકનો અભાવ અને ફક્ત સ્વાદને લીધે જે બાળકોને આપણે આપીએ છીએ ત્યારે પણ આ મેદસ્વીતાની તકલીફો જે છે ખૂબ વધતી ગઈ છે. અને એના માટે આયુર્વેદે એ જ કીધું છે કે સૌથી પહેલાં જે છે આપણે બાળ માનસિકતા ઉપર કાર્ય કરવું પડશે. બાળકની જે મનોવૃત્તિ છે એમાં એ કઈ રીતે નિયમિત રીતે કસરત તરફ આગળ વધી જાય, એને દરેકે દરેક ખોરાક અને એના લક્ષણો, એનો ગુણ જે છે એના શરીર માટે કેટલું સારું છે એને જાણવા મળે, તો અને તો જ આપણે આ બાળકોની અંદર થતી જે મેદસ્વીતાની તકલીફો છે એને આપણે નિવારી શકીશું. ડોક્ટર સાહેબ, વાત તો વાત થઈ બાળકોની, હવે આપણે વાત કરીશું સ્ત્રીઓ વિશે કે ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે આફ્ટર ડિલિવરી તેમનું વજન ઘણું વધી જતું હોય છે અને વજન વધવાની સાથે જવાબદારીમાં પણ વધારો થાય છે, તો આ સમયે તેઓ પોતાનું વજન ઘટાડી નથી શકતી, તો એમાં આયુર્વેદ તેમને કેવી રીતે ઉપયોગી થઈ શકે? જી ચોક્કસ. પોસ્ટ પ્રેગ્નન્સી જેને આપણે કહીએ કે ખાસ કરીને ડિલિવરી પછીના સમયે આપણે ખાસ કરીને બહેનોમાં આ એક પ્રશ્ન રહેતો હોય છે કે મારું વજન આટલું હતું નહીં ને ઓચિંતું 5 કિલો, 6 કિલો કે 10 કિલો જેવું વધી ગયું અને હવે એ મેદસ્વીતાના ઓમાં ગણાય છે. મુખ્ય કારણ એના પાછળનું ડિલિવરી પછી થોડાક હોર્મોન્સ ચેન્જીસ જે થતા હોય શરીરની અંદર એ હોય છે, ને તદુપરાંત સૌથી મોટી વસ્તુ હોય છે ચિંતા. બાળકની ચિંતા હોય કે એક નવું જીવન શરૂ થાય છે એની ચિંતા હોય છે અને એ ચિંતાના કારણે જે છે એ પ્રોપર ખોરાક ઉપર ધ્યાન નથી આપી શકતા, કસરત કે એ પ્રકારની કોઈ પ્રક્રિયા નથી કરી શકતા અને એના કારણે મેદસ્વીતા વધતી જાય છે. આવા કિસ્સાઓની અંદર આયુર્વેદ એ જ કહે છે કે એમણે ખોરાક ઉપર ખૂબ ધ્યાન દેવું જોઈએ, પચવામાં હલકો એવો ખોરાક અને છતાં પણ બાળકનું પોષણ, કારણ કે એ સ્તનપાન દ્વારા જ બાળક જે છે દૂધ ઉપર વધારે આધારિત હોય છે એ સમયમાં, શરૂઆતના સમયમાં, તો એવા સમયે જે છે આપણે મગ છે, દૂધી છે, લીલા શાકભાજી છે એનો ઉપયોગ જેટલો વધારે લઈ શકે માતા એટલો એનો ઉપયોગ વધારે કરે. તદુપરાંત ખાસ કરીને પ્રેગ્નન્સી પછી પણ મેદાવાળી આથાવાળી વસ્તુઓ જેટલી પણ ઓછી લેવાય, મેદ વધારવાળી અન્ય વસ્તુઓ જે છે એ જેટલી ઓછી લેવાય એટલી એમના માટે સારી રહેશે. તો એટલું પણ જો આપણે ધ્યાન રાખી શકીએ છીએ તો સારું રહે. તદુપરાંત
કદાચ બીજી કસરતો શરૂઆતના 2-3 મહિના પ્રેગ્નન્સી પછી ના કરી શકે તો પ્રાણાયામ ઉપર આપણે ફોકસ કરી શકાય. પ્રાણાયામ દ્વારા પણ ચોક્કસથી મેદની અંદર ઘટાડો થાય છે અને ગર્ભાધાન પછી ખાસ કરીને નવી બનેલી માતાઓ માટે એમના શરીરને વધારે સારું રાખવા માટે અને શરીરની સ્ફૂર્તિ અને શરીરનું જે રૂપ છે પાછું લાવવા માટે પણ પ્રાણાયામ એમને ખૂબ મદદરૂપ થઈ શકે. આજે માતાઓ અને બહેનો છે તે કેવા પ્રકારના પ્રાણાયામ કરી શકે? સામાન્ય રીતે જોવા જઈએ તો અનુલોમ વિલોમ અને કપાલભાતિ જે છે એ ખૂબ સારું રહે છે. ભ્રામરી પ્રાણાયામ પણ આની અંદર ખૂબ જ ઉપયોગી રહે છે. ભસ્ત્રિકા જેવા પ્રાણાયામ જે છે એ શરૂઆતના તબક્કામાં ન જ કરવા જોઈએ, પણ 3 મહિના પછીના સમયમાં એ પણ આપણે શરૂ કરી શકીએ છીએ. તદુપરાંત હળવી ફૂલ જેને આપણે કહીએ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ એ પણ એમને રેગ્યુલર કરવી જોઈએ કે જેના દ્વારા એમનું શરીર જે છે એની સુદૃઢતા જે છે એ જળવાઈ રહે. કેટલીક માતાઓ અને બહેનો એવી હોય છે કે જે 35-40 વર્ષની ઉંમર પછી જે હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે તેના કારણે પણ વજનમાં વધારો થતો હોય છે. ચોક્કસથી હોર્મોન્સ ચેન્જીસ એ બહુ મહત્વનો ભાગ ભજવે છે સ્થૂળતાની અંદર, પરંતુ હોર્મોનલ ચેન્જીસ શા માટે થાય છે ને એ એમણે એમાં સમજવાની જરૂર છે. અને હું ખરેખર વાત કરીશ કે આખી વાત જે છે ને એનું મૂળ આપણી જીવન પરિચર્યા ઉપર આવીને ઊભું રહેશે. એટલે એ બહેનો ખાસ કરીને કે જેમના હોર્મોનલ ચેન્જીસ નેચરલી પણ થયા છે તો એના પ્રમાણે એમણે જો એમનો ડાયટ ચેન્જ નથી કર્યો, જેમ કે તીખું છે, તેલવાળું છે, હોટલનો ફૂડ ચાલુ રાખે છે ખાવાનું, એ ક્યારેક ઓવર ઇટિંગ થઈ જાય છે, આપણે કોઈ પ્રસંગોમાં ગયા છીએ કે કોઈ પાર્ટીઝમાં જતા હોય છે ત્યારે, તો એની ધીમી ધીમી જે અસરો જે છે એ મેદસ્વીતામાં પરિણામિત થાય છે અને ત્યારબાદ જે છે એ હોર્મોનલ ચેન્જીસ પણ એના કારણે થાય છે. એટલે હું એમ કહી શકીશ કે હોર્મોનલ ચેન્જના કારણે મેદસ્વીતા થાય એના કરતાં વધુ મેદસ્વીતાને કારણે હોર્મોનલ ચેન્જીસ જે છે એ થઈ જતા હોય છે. બાકી પોસ્ટ મેનોપોઝલ એજ જેને કહેવાય, આજે 45 વર્ષથી શરૂ કરીને પછીના બહેનોને જેમ કે માસિક ધીમે ધીમે બંધ થતું હોય છે ત્યારે સ્વાભાવિક રીતે નેચરલી અમુક હોર્મોન્સ જે છે એ ચેન્જ થતા હોય છે. તો એવા સમયે જે છે બહેનોને ખાસ કરીને પોતાનું શરીર અને મન બંનેનું સંતુલન જાળવવા માટે જેટલો બને એટલો સાત્વિક ખોરાક લેવો જોઈએ અને વ્યાયામ ઉપર વધુ ધ્યાન દેવું જોઈએ. તો ચોક્કસથી એ મેદસ્વીતાને આપણે જે છે એ કંટ્રોલમાં રાખી શકશું અથવા એ થાય જ નહીં એવું આપણે ગોઠવણી કરી શકશું. કેટલીક વાર ડાયાબિટીસ, થાઇરોઇડ જેવી બીમારીમાં પણ વજનમાં વધારો થતો હોય છે તો ત્યારે તે માટે આયુર્વેદ કેટલા અંશે ઉપયોગી થઈ શકે? જી ચોક્કસ. ડાયાબિટીસ જેને આપણે મધુપ્રમેહ તરીકે આયુર્વેદમાં ઓળખીએ છીએ, હાલાંકી ડાયાબિટીસ એમાં ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસ મેલાઇટસ એના જે ઘણા બધા કારણો છે એમાંનું મુખ્ય કારણ જો આજકાલ જોવામાં આવે છે તો એ છે મેદસ્વીતા. મેદસ્વીતાને કારણે ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે અને એમાં જે છે ડાયાબિટીસ ટાઈપ 2 ડાયાબિટીસ મેલાઇટસ એ મુખ્ય છે. એટલે ખાસ કરીને ડાયાબિટીસ ન થાય એના માટે સ્થૂળતાથી બચવું જરૂરી છે. અને બીજું, ડાયાબિટીસની અંદર શું થાય છે કે સુગર શરીરની અંદર ફરતી રહે છે, એ સુગર શરીરમાં જે રીતે એનો ઉપયોગ થવો જોઈએ એ નથી થતો અને ત્યારબાદ એ સુગર જે છે એ શરીરના અલગ અલગ અંગોમાં મેદના સ્વરૂપે કે કોઈ અન્ય સ્વરૂપે જમા થાય છે. તો એ જમા ન થાય એના માટે આયુર્વેદમાં પણ કસરતનો ને એનો ખૂબ જ મહત્વનો ઉપયોગ કહેવામાં આવે છે. તદુપરાંત કેટલાક એવા ખોરાક પણ દર્શાવવામાં આવે છે જેમ કે જવનો ઉપયોગ જો એ સમયે કરવામાં આવે, જવનું પાણી પીવામાં આવે અથવા જવની રોટલીનો આપણે ઉપયોગ કરીએ તો એ વધારે ઉપયોગી રહે. તદુપરાંત ઘઉં અને ચોખાનો ઉપયોગ જેટલો ઓછો થઈ શકે એ આપણે કરીએ તો પણ આમાં ઘણા બધા ફેરફારો એમાં સારી રીતે પોઝિટિવલી આવી શકે. થાઇરોઇડ, હાલાંકી એમાં ખાસ કરીને હાઇપોથાઇરોઇડની જે કન્ડિશન છે એનામાં મેદમાં વધારો થાય છે, કારણ કે હાઇપોથાઇરોઇડ એક એવી અવસ્થા છે કે જેની અંદર શરીરનું મેટાબોલિઝમ અથવા ચયાપચયની જે પ્રક્રિયા છે, શરીરની પાચનની પ્રક્રિયા, એની અંદર ગડબડ ઉત્પન્ન થાય છે અને એ ગડબડ ઉત્પન્ન થવાને કારણે શરીરમાં મેદનો ભરાવો શરૂ થાય છે. એટલે જ્યારે થાઇરોઇડને કારણે, હાઇપોથાઇરોઇડિઝમને કારણે જ્યારે મેદસ્વીતા વધે ત્યારે ચોક્કસથી થાઇરોઇડને કંટ્રોલમાં કરવું સૌથી વધુ જરૂરી બને છે. એટલે જો એ હોર્મોન કંટ્રોલમાં આવશે તો મેદસ્વીતાને આપણે કંટ્રોલમાં લઈ શકીએ. ડોક્ટર સાહેબ, એક માન્યતા હોય છે કે જેનું શરીર વધારે હોય તેનું કોલેસ્ટ્રોલ પણ વધારે હશે, તો શું આ માન્યતા સાચી છે અને તેમાં આયુર્વેદ કેટલા અંશે ઉપયોગી થઈ શકે? ચોક્કસથી એવી માન્યતા આપણને છે, પણ ખરી વાત એ છે એની અંદર જોવામાં આવે જો કે જો આપણા શરીરમાં આપણે મેદસ્વીતા છે તો કોલેસ્ટ્રોલ જેને કે ડિસલિપિડેમિયા અમે એને ટેકનિકલ ભાષામાં વાત કરી એ થવાના ચાન્સીસ વધી જાય છે. એવું જરૂરી નથી કે દરેક મેદસ્વી પુરુષનું કોલેસ્ટ્રોલ ખરાબ જ હશે અથવા એનામાં કોલેસ્ટ્રોલના પ્રમાણની અંદર ફેરફારો જ હશે, પરંતુ મેદસ્વી પુરુષને હંમેશા એ ધ્યાન રાખવાનું છે કે 75-80% એવા ચાન્સીસ રહેશે કે એના કોલેસ્ટ્રોલની અંદર ફેરફારો જલ્દીથી થઈ શકે અને એક વખત જો શરીરનું કોલેસ્ટ્રોલ
લેવલ બગડે છે તો પછી એને કંટ્રોલમાં લાવવું ખૂબ અઘરું પણ પડે છે અને એના માટે ખૂબ બધી જે છે તકલીફો પણ એમને વેઠવી પડે છે. એટલે કોલેસ્ટ્રોલને મેદસ્વીતાનો સંબંધ એવો છે કે મેદસ્વી પુરુષે હંમેશા એક એલાર્મિંગ એમના માટે ઇફેક્ટ રહે છે કે એમને ગમે ત્યારે કોલેસ્ટ્રોલના જે છે એ તકલીફ થવાની ચાન્સીસ વધી શકે, તો એનાથી એમને બચવા માટે પણ મેદસ્વીતાનો ઉપચાર કરવો ખૂબ જરૂરી બને. આયુર્વેદમાં મેદસ્વીતા માટેની કોઈ દવા છે કે જેનાથી મેદસ્વીતાને નિવારી શકાય? ચોક્કસથી મેદસ્વીતા માટે આયુર્વેદે ખૂબ બધી ઔષધિઓ જે છે એના ઉપયોગો કીધા છે. સામાન્ય ઔષધિઓની વાત આપણે કરીએ તો ત્રિફળા છે, હરડે બહેડા આમળા છે, આપણું ગુગળ છે, વાયુવિડંગ વાવડિંગ જેને આપણે સામાન્ય રીતે ઓળખીએ છીએ એ છે. ઘરની અંદર કેટલાક ઔષધિઓ જે આપણે રૂટીનલી ઉપયોગ કરીએ છીએ જેમ કે સૂંઠ છે, મેથી છે, હળદર છે, એ ઘણી બધી ઔષધિઓનો ઉપયોગ આયુર્વેદમાં કહેવામાં આવ્યો છે કે જે મેદસ્વીતાનો નાશ કરવા માટે અથવા વજન ઘટાડવા માટે ખૂબ ઉપયોગી છે. પરંતુ આયુર્વેદે હંમેશા વ્યક્તિગત કારણો ઉપર હંમેશા ભાર આપ્યો છે કે ભાઈ મેદસ્વીતા એક વ્યક્તિને શેના કારણે છે, તો એ કારણોના તપાસની સાથે એક આયુર્વેદ વૈદ્યને જો મળીને જો એ ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસથી એ ખૂબ સારા પરિણામો લઈ આવી શકે છે અને એની અંદર ખૂબ સારા રિઝલ્ટ અમે પણ જોતા હોઈએ છીએ. ડોક્ટર સાહેબ, આયુર્વેદની દ્રષ્ટિએ એક આદર્શ ડાયટ કેવું હોવું જોઈએ અને આપણી રોજિંદી દિનચર્યા કેવી રીતે ગોઠવવી જોઈએ તે વિશે જણાવો. જી ચોક્કસ. સહુલિયતના વિષયમાં જો વાત કરીએ તો આયુર્વેદની અંદર ઘણા બધા ખાનપાન જે જણાવવામાં આવ્યા છે કે આ પ્રકારનો ખોરાક લેવો, આ પ્રકારનો ખોરાક ન લેવો. ખાસ કરીને સૌથી પહેલાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે મેદસ્વીતાનો સામાન્ય અર્થ થાય છે શરીરની અંદર વધારાની મેદ. હવે શરીરની અંદર વધારાની મેદને જો આપણે ઘટાડવી છે તો એવો ખોરાક ન લઈએ કે જે મેદને વધારી શકે. સામાન્ય રીતે જોવા મળે છે આપણને જેમ કે મેદાવાળી આથાવાળી વાનગીઓ છે, બટેટા વાલ વટાણાનો ઉપયોગ છે વધારે પડતો, અથાણાનો ઉપયોગ જો આપણા ઘરોમાં વધારે થાય છે, આપણે વધુ પડતું તેલ વાપરીએ છીએ શાકને એ બધું બનાવવામાં, અથવા વધુ પડતી તેલવાળી વસ્તુઓ આપણે બહારથી લઈ આવીએ છીએ વેફર્સ કે એના પ્રમાણની અંદર, બેકરીની આઇટમ્સ જે છે બ્રેડ બિસ્કીટ ટોસ્ટ ખારી આ બધી જે વસ્તુઓ જે છે આ બધી સીધી મેદ વધારનારી વસ્તુ છે. એટલે સૌથી પહેલાં તો એનો જે છે ઉપયોગ આપણે કામ બંધ કરવો જોઈએ અને એટલીસ્ટ કાંઈ ન કરી શકીએ તો એને આપણે ટાળવો તો જોઈએ જ. કેટલાક સામે એવા આહારની ચર્ચા આપણે આયુર્વેદની અંદર કરવામાં આવી છે કે જે આપણને મેદ ઘટાડવા માટે ઉપયોગી છે. જેમ કે મેં તમને હમણાં જ કીધું કે જવનો ઉપયોગ, આપણે ઘઉં અને ચોખા ઓછા લઈએ અને એની સાથે જો ઘરની અંદર આપણે જવનો ઉપયોગ વધારીએ તો ચોક્કસથી એ મેદસ્વીતાને નષ્ટ કરવામાં આપણને ઉપયોગી થાય. તદુપરાંત પચવામાં હલકો એવો ભોજન આપણે લઈએ વધુમાં, જેમ કે દૂધી છે, ગલકા છે, તુરિયા છે, વિવિધ પ્રકારના લીલા શાકભાજી છે, આપણે ઘરે બીજા કોઈ શાકભાજી બીજા કોઈ દાળ કે ભાત કે ચોખા કે ઘઉં લેવા કરતાં આપણે જો વેજીટેબલ્સ ઉપર વધારે ફોકસ કરીએ સલાડ વગેરેના સ્વરૂપમાં તો એ આપણને વધારે ઉપયોગી થાય. તદુપરાંત ખાનપાનના નિયમોને આપણે જાણી લઈએ, કેમકે ઘણા લોકોને આદત હોય છે કે જમ્યા પહેલાં એકદમ પાણી પીતા હોય અથવા જમ્યા પછી એકદમ પાણી પીવાની આદત હોય વધારે, તો એને કારણે પણ આપણી પાચનના અગ્નિ જે છે પાચન શક્તિ નષ્ટ થાય છે અને મેદસ્વીતા વધે છે. તો ખોરાકની સાથે થોડું થોડું પાણી લઈએ, ભૂખ કરતાં આપણે થોડુંક ઓછું ભોજન લઈએ, જમવાના સમય જે છે એ આપણે જમીએ, કેમ કે આજે સૌથી મોટી તકલીફ એ પણ થાય છે કે આપણે ઓફિસમાં કે આપણે એટલા બધા વ્યસ્ત રહીએ છીએ કે આપણા ખોરાકના નિયમો બદલાઈ ગયા છે, સમય બદલાઈ ગયો છે, તો મેદસ્વીતાનું મુખ્ય કારણોમાં પણ એનો એક છે. તો આપણે સમયસર ભોજન લેવાનું રાખીએ. બીજું છે ઋતુ અનુસારનું આપણે ભોજન લઈએ, ઋતુ અનુસાર જે શાકભાજી આવે છે, ઋતુ અનુસાર જે ફળ છે એનો જ ઉપયોગ કરીએ આપણે, તો પણ આપણે આ મેદસ્વીતાથી બચી શકશું. તો આહારની ચર્ચા આપણે કરી. ત્યારબાદ વિહાર, એટલે કે આપણી દિનચર્યામાં આપણે શું ફેરફાર કરી શકીએ. દિનચર્યાની અંદર સૌથી મહત્ત્વની વાત જે આપણે ખાસ કરીને કચ્છમાં આપણે બેઠા છીએ, આપણે કચ્છના લોકો છીએ, એ આપણે જોવાની છે, એ છે આપણી દિનચર્યાની અંદર વ્યાયામને આપણે મહત્ત્વ આપવું. આજે આપણે બધા જ કામમાં એટલા બધા વ્યસ્ત રહીએ છીએ ડે ટુ ડે રૂટીનમાં, બહેનોમાં પણ આપણે જોઈએ છીએ કે ઘરના કામોમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે વ્યાયામ કરવાનું જ ભૂલી ગયા છીએ. તો ખાસ સવારના ભાગમાં એટલીસ્ટ એક કાંઈ ન હોય તો અડધો કલાકનો સમય આપણે વિવિધ પ્રકારની કસરતો માટે આપી શકીએ. બહુ જ ઓછો સમય છે એવા લોકો ખાસ કરીને સૂર્ય નમસ્કાર જે છે અથવા પ્રાણાયામ જે છે એમાં વધારે સમય આપી અને ચોક્કસથી પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે છે, મેદને બનતી અટકાવી શકે છે. થોડો વધારે આપની પાસે સમય છે તો રનિંગ છે, જોગિંગ છે, સાયકલિંગ છે, સ્વિમિંગ છે, કોઈ પણ એક પ્રવૃત્તિને આપણે આપણા જીવનનો ભાગ બનાવીએ તો ચોક્કસથી શરીરની જે છે ઉર્જા જે છે એ રેગ્યુલર વપરાતી રહેશે અને મેદના સ્વરૂપમાં એ ઉર્જા જે છે આપણા શરીરમાં જમા નહીં થાય, તો એ આપણે ખાસ કરીને સમજવાની જરૂર રહેશે.
ઘણા લોકો મેદસ્વીતા ઘટાડવા માટે આયુર્વેદિક દવાઓ લેતા હોય છે, તો એક વખત વજન ઘટાડ્યા પછી પણ એ દવાઓ ચાલુ રાખવી જોઈએ કે પછી એ બંધ કરી દેવી જોઈએ? દવાઓનું હંમેશા એમાં આયુર્વેદની જે વાત છે એ નિદાન ઉપર ડિપેન્ડન્ટ હોય છે કે ભાઈ એક વ્યક્તિને જો હાઇપોથાઇરોઇડિઝમને કારણે મેદસ્વીતા છે તો એને અમુક સમય સુધી થાઇરોઇડની દવાઓ આપ્યા પછી અમે એમને કહી શકીએ છીએ કે હવે આપણે જરૂર નહીં પડે, તો ત્યાં મેદસ્વીતાની દવાઓની જરૂર નહીં પડે. પણ કેટલાક એવા રોગો જેમ કે ટાઈપ 2 ડાયાબિટીસ મેલાઇટસ છે કે જેની અંદર મેદસ્વીતા થઈ રહી છે, અથવા કેટલાક લોકોને વંશ પરંપરાગત છે, તો અમે સામાન્ય રીતે એવું કહેતા હોઈએ છીએ કે કોઈ દવાના સ્વરૂપે દવાની, પરંતુ ખોરાકને જ ઔષધ તરીકે સમજી અને જો એ ખોરાકમાં ધ્યાન રાખે છે તો એને સ્પેસિફિક કોઈ દવાઓ લેવાની લાંબો સમય જરૂર પડતી નથી. અને આ ઉપરાંત દવાઓની સાથે અમે પંચકર્મ જેવી ચિકિત્સાઓ પણ એની અંદર પ્લાનિંગ તરીકે આપતા હોઈએ છીએ કે જેમાં બસ્તી નામની એક ચિકિત્સા છે કે જેના દ્વારા અમે ડાયરેક્ટલી જે છે એ મેદ ઉપર મેદ ઘટાડવાનું કાર્ય કરતા હોઈએ છીએ. તો એવી અમુક ચિકિત્સાઓ જ્યારે અમુક સમયાંતરે જો લેવામાં આવે તો ચોક્કસથી દવાઓ ઉપર એની ડિપેન્ડન્સી રાખવાની જરૂર નથી પડતી. પરંતુ શરત એટલી હોય છે કે આહારને જ ઔષધ સમજીને જે રીતે એમના વૈદ્ય એમને જણાવે એ રીતે એમને એમનું પાલન તો જીવન પર્યંત કરવું જ પડે છે. છેલ્લે ડોક્ટર સાહેબ શું મેસેજ આપવા માંગશો ચંચળ ન્યૂઝના માધ્યમથી તમને નિહાળી રહેલ દર્શક મિત્રો? જી ચોક્કસ, ચંચળ ન્યૂઝના માધ્યમથી મારે અંતમાં એ જ કહેવું રહેશે કે જો તમારી મેદ થોડી પણ વધારે છે તો એને તમારે બહુ હલકાપણથી લેવાની ભૂલ ના કરવી જોઈએ. એનું ત્વરિત નિવારણ આપણે કરવું જોઈએ, કેમ કે મેદસ્વીતા એક પ્રકારનું એલાર્મ છે, એક પ્રકારની એવી આમંત્રણ પત્રિકા છે કે જેના દ્વારા ઘણા બધા રોગો જે છે એ તમારા શરીરની અંદર ઘર કરી શકે છે. તો શરૂઆતની લાઈફમાં કદાચ આપણને ખ્યાલ નથી આવતો, પરંતુ જીવનના અન્ય ભાગોમાં જો આપણને વિવિધ પ્રકારના રોગોથી બચવું હશે, આપણું સ્વાસ્થ્ય, આપણી સ્ફૂર્તિ, આપણી અંદરની શક્તિ જે છે એને આપણને જાળવી રાખવી હશે અને જીવનના ઘણા બધા કામ તમે જે નક્કી કર્યા હશે એને તમે જો સક્સેસફુલી કરવા માંગતા હશો તો તમારે ચોક્કસથી મેદસ્વીતાને હલકાથી ન લેતા એને નિવારવી જોઈએ. અને ચોક્કસથી આયુર્વેદમાં એની અંદર ઘણું બધું જણાવવામાં આવ્યું છે તો તમે એનો પણ લાભ લઈ શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ ચંચળ ન્યૂઝ. થેન્ક યુ ડોક્ટર સાહેબ. દર્શક મિત્રો, આથી ભુજના જાણીતા આયુર્વેદ ડોક્ટર સાથે ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં થયેલી વાતચીત. આશા છે કે આપને ઓબેસિટી એટલે કે જાડાપણા વિશે ખૂબ જ સારી જાણકારી અને માર્ગદર્શન મળી ચૂક્યું હશે. આ જ રીતે સૌ પ્રથમવાર ચંચળ ન્યૂઝના માધ્યમ દ્વારા શારીરિક અને માનસિક સમસ્યાઓના પ્રયાસ હેતુ નિવારણ હેતુ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપ પણ આપના પ્રશ્નો કે સમસ્યાઓ માટે ચંચળ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ડોક્ટરની ડાયરી દ્વારા માર્ગદર્શન મેળવી શકો છો. તે ઉપરાંત આપ આપના પ્રશ્નો અમને પત્ર વ્યવહાર દ્વારા પણ જણાવી શકો છો. પત્ર વ્યવહાર માટે અમારું સરનામું નોંધી લેશો. ચંચળ કાર્યાલય, ભાવેશ્વરનગર, લાલ ટેકરી, ભુજ. પિનકોડ નંબર છે 370001. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.